चलो भाई को प्रश्न नंबर 38 अल्काइल हैलाइड SN2 SN1 क्रिया विधि वचनों का पद जो कि आप प्रश्न हमारे से पढ़ रहे हैं जरूर ना कारण कि SN1 SN2 अपने सीख ही गया छता थोड़ी गलत थी अपने रिपीट कर ले SN2 એટલે દ્વિઆયમીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયા વિધિ સમજાવે છે જે SN1 એટલે એકાણીય કેન્દ્ર અનુરાગી એમાં એક જ પ્રક્રિયા કોઈ બે પણ વેગનો આધાર એક પ્રક્રિયા તૃતીય વિતાય ब्रह्माइटी सांद्रता ऊपर जो है जी आई आप लोग जो है यानी गति SN2 प्रक्रिया में वेग प्रक्रिया कहलाए जी तथा केंद्र अनुरागी प्रक्रिया तेम बने भी सांद्रता ऊपर आधार रखा हमारा बोल लो अन्य तेथी प्रक्रिया ने भी आलम है क्या बच्ची जरे आमा SN1 प्रक्रिया में वेग फक्त न फक्त को एक एक प्रक्रिया कहलाए जी प्रक्रिया की सांद्रता ऊपर आधार रखे केंद्र अनुरागी प्रक्रिया की सांद्रता ऊपर आधार रखतो नहीं जैसे आ प्रक्रिया ने आई है था एक वर्ग आम भी अणु पर सांद वेग नो आधार आम एक अणु पर अदबता SN2 प्रक्रिया तो केवी हो भाई याद करो मिथाइल क्लोराइड माथी मिथेनॉल और तृतीय ब्यूटाइल ब्रोमाइड माथी तृतीय ब्यूटाइल अल्कोहल आम बनतो तू तो SN2 प्रक्रिया वो एक तबका में थाई छे और एक ज संक्रांति अवस्था रहती छे बे तबका में संक्रांति अवस्था एक ज बनवानी એના ઉદાહરણ પણ આપ્યા દાખલા તરીકે પ્રાથમિક હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડ RX ત્રી OH સાથે પ્રક્રિયા તો ROH OHR કરતા ROH અને હેલાઇડ દૂર આ તૃતીય હેલાઇડ છે જે છે ને તૃતીય હેલાઇડ હોય SN 3 બને આ પ્રાથમિક સાથે સરળતા છે એટલે આનું ઉદાહરણ પ્રાથમિક હેલાઇડ નો પણ એમાં હેલોજન ધરાવતો એક જ કાર્બન એ બીજા એક કાર્બનના સંપર્કમાં તો અહીંથી હેલોજન પહેલા દૂર થાય આમાંથી તૃતીય કાર્બો કેટાયન બને ઇનિટિયેટર સ્થિતિ પ્રોડક્ટ બરાબર અહીંયા આર હોવું જોઈએ અને અહીંયા પી હોય આ મધ્યવર્તી અવસ્થા થઈ કેટાયન બન્યો ઓએચનું આક્રમણ નિપજ બની ગઈ અને ત્યાર પછી ચોથો મુદ્દો પાંચમો મુદ્દો સોરી SN2 પ્રક્રિયાનો વેગ એ ક્યાં હેલાઇડના ક્રમમાં હોય તો તૃતીય હેલાઇડ સાથે એકદમ ધીમી તો આગવો ક્રમ હોય તો ચડતો ક્રમ છે બરાબર સમજાવ લક્ષ્ય 3 2 1 3 2 આયા લેસ ધેન છે ને ગ્રેટર ધેન છે અથવા ગ્રેટર ધેન રાખવો તો આયા 1 પ્રાથમિક દ્વિતીય તૃતીય એમ બી લખી શકો આપણે એમ જ સમજાય છે પણ તૃતીય કરતા દ્વિતીય ને દ્વિતીય કરતા પ્રાથમિક ને મિથાઈલ એલાઇડ સાથે સરળતાથી થાય જે રેસન પ્રક્રિયાનો વેગ એ એલાઇડમાં તૃતીય સાથે સરળતાથી એનાથી ધીમી દ્વિતીય કે એનાથી ધીમી પ્રાથમિક અને પછી મિથાઈલ એલાઇડ અત્યાર પછીના મુદ્દા 6 7 એ આપણે જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જશે ચાલ SN2 પ્રક્રિયાની નિપજ હંમેશા વિક્રમણ પામેલી હોય છે કારણ કે આ આક્રમણની દિશા જે બાજુ એલોજનો એનાથી વિરુદ્ધ હોય એટલે નિપજમાં વિક્રમણ તો થયેલું હોય જ ઘડી જ્યારે SN1 પ્રક્રિયાની જે નિપજ મળશે એ વિક્રમણ હોય અને ધારણ હોય એટલે કે રેસિમિક મિશ્ર મળતું હોય છે તૃતીય બ્યુટાઇલ હેલાઇડ એની ઓએચ સાથે પ્રક્રિયા થઈ તો ઓએચ તમે જો આ આ જે આવ્યું એમાં શું આવ્યું ભરતું ઓએચ આના કરતા વિક્રમણ થયેલું છે આમાં ધારણ થયેલું છે હમણાં જ ભાઈ ને અસમમિતિ એલાઇડ હવે અસમમિતિ એલાઇડ કિરાલ કાર્બન ધરાવતા એલાઇડની SN2 પ્રક્રિયાની નિપજમાં પ્રકાશ ક્રિયાશીલતા પણ ઉલટા જાય જો અસમમિતિ એલાઇડ હોય તો ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી તો એમાં પ્રકાશ ક્રિયાશીલતા કેવી થઈ જાય ઉલટાઈ જાય ડાબી બાજુ પુનરાવર્તન પ્રક્રિયામાં થતું હોય તો નિપજમાં જમણી બાજુ પણ અહીંયા અસમમિતિ એલાઇડની SN1 પ્રક્રિયાની નિપજ એ પ્રકાશ ક્રિયાશીલ હોતી જ નથી કારણ કે બેયનું એક્ઝેમ એક મિશ્રણ હોવાથી ભ્રમણ શૂન્ય ધરાવે છે અને લાસ્ટ એના ગ્રાફની વાત જોઈએ SN2 પ્રક્રિયાનો ઊર્જા આલેખ બાજુમાં દોરેલો છે આ પ્રક્રિયા પી પ્રોડક્ટ નિપજ છે આ પ્રક્રિયા અક્ષ છે પી એટલે એનર્જી ઘડી આ મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા થતી જાય પણ તૂટતા જાય બનતા જાય એક સંક્રાંતિ અવસ્થા આવે જ્યારે બંધ બનેલા અને તૂટેલા બંને જોવા મળે છે પછી નિપજ બની અને OH ની દિશા વિરુદ્ધ
થઈ જતી જોવા મળે છે. આ ઉર્જા પેલા વધતી જતી હોય છે, આ મેક્સિમમ થાય એનર્જીનો અક્ષ. આ જેમ પ્રક્રિયા સમયનો અક્ષ, અને આપણે ખબર ઉર્જા ઘટે તો સ્થિરતા વધે, નિપજતી ઉર્જા આના કરતા પણ ઓછી દર્શાવેલી છે. બરાબર, ગ્રાફ ડાઉન આવી ગયો એ આપણે હજી એક ચેપ્ટરમાં આવા આલે વધુ ભણશું. અત્યારે ખાલી જે સામાન્ય આ ચર્ચા કરી છે એ આપણે સમજાય. પણ અહીંયા જો એસએન1 પ્રક્રિયાનો ઉર્જા અલગ બાજુમાં, આર નહીં તો ખબર જ છે રિએક્ટન્ટ્સ એન્ડ પ્રોડક્ટ. ચાલો તો આર થી પી તરફ જઈએ છીએ તો એમાં બે સંક્રાંતિ અવસ્થા કઈ? તો કે પહેલા આ બંધ તૂટતો તૂટે છે, નિર્બળ બંધ તૂટે ટી1. બરાબર, પાછી એની ઉર્જા ગઈ, થોડીક ડાઉન થઈ, આ મેક્સિમમ ડાઉન થઈ અને બંધ તૂટીને એકદમ અવશેષ સમૂહ દૂર થઈ જાય અને ટી2. બરાબર, અહીંયા કાર્બોકેટાયન નું નિર્માણ થઈ જાય છે અને આ હવે જોડાવાની બીજી સંક્રાંતિ અવસ્થા નિર્બળ બંધ અને અંતિમ સ્થિતિમાં એ પ્રબળ બંધથી જોડાઈ નિપજ બની જાય છે. તો બરાબર, તફાવત ઉપર ફોકસ કરવું પડે. તો તમને એમ થાય થિયરીને તો સમજી જ ગયા, આના ઉપર જબરજસ્ત વર્ક કરું, કારણ કે એમસીક્યુ સમજવા માટે આપણા માઇન્ડમાં બેનું મિશ્રણ ન થાય. એટલે SN1 અને SN2નો તફાવત મેક્સિમમ લખવો, એને સમયાંતરે રિપીટ બી કરવો જરૂરી છે. બરાબર, અને થિંકિંગ પણ કરવું. ઓકે, ચાલો જોઈએ.